હેલો ફ્રેન્ડ્સ મેં તરુણ પરમાર આસિસ્ટન્ટ લોકો પાયલટ ઇન્ડિયન રેલવે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે પંદર માર્ક્સનો પ્રેસ જોઈશું તમારા જવાબ કેટલા સાચા પડે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આનો ભાગ બાવન છે જો આગળના વિડીયો તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને પ્લે લિસ્ટમાં જોઈ લેજો ચોક્કસ તમને ફાયદો થશે કોન્સ્ટેબલની તૈયારી માટે તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ આજનો પહેલો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ સેવા ઇન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ બને છે નીચેનામાંથી કઈ સેવા ઇન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ બને છે ઓપ્શન નંબર એક ઇમેલ બીજો ઓપ્શન છે ઇન્ટરનેટ ન્યૂઝ ત્રીજો ઓપ્શન છે ચેટિંગ તથા વિડીયો કોન્ફરન્સ બરાબર તો કઈ સેવા ઇન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ બને છે આજકાલ આપણે પણ મોબાઈલ યુઝ કરીએ છીએ તો ઇન્ટરનેટ દ્વારા આપણે જોઈ શકીએ છીએ તો ઈમેલ પણ કરી શકીએ છીએ ઇન્ટરનેટ પર ન્યૂઝ પણ વાંચી શકીએ છીએ અને ચેટિંગ તથા વિડીયો કોન્ફરન્સ પણ કરી શકીએ છીએ તો સાચો જવાબ થઈ જશે આ પ્રશ્નનો ઓપ્શન નંબર ડી ઉપરના તમામ મતલબ કે આપેલ તમામ બરાબર તો આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે અને કમ્પ્યુટરમાંથી જે પણ ક્વેશ્ચન આવે એ મોબાઈલ રિલેટેડ બરાબર મોબાઈલ તમે યુઝ કરો છો એટલા માટે તમે સરળતાથી આના આ બધાના આન્સર આપી શકો છો પ્રશ્ન નંબર બે કયા કાયદા અંતર્ગત સ્ત્રીઓને કેટલીક શરતોને આધીન છૂટાછેડા લેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે બરાબર કયા કાયદા અંતર્ગત સ્ત્રીઓને કેટલીક શરતોને આધીન છૂટાછેડા લેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે ઓપ્શન નંબર એ અસ્પૃશ્યતા ધારો ઓપ્શન નંબર બી હિન્દુ મેરેજ એક્ટ ઓપ્શન નંબર સી ધ સ્પેશિયલ મેરેજ એક્ટ અને ઓપ્શન નંબર ડી ધ ડાવરી પ્રોહિબિશન એક્ટ બરાબર કયા કાયદા અંતર્ગત સ્ત્રીઓને કેટલીક શરતોને આધીન છૂટાછેડા લેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી હિન્દુ હિન્દુ કેટલીક શરતોના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષ છે હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષ છે ઓપ્શન નંબર એ બાર ઓપ્શન નંબર બી છોતેર ઓપ્શન નંબર સી બોતેર અને ઓપ્શન નંબર ડી છે એકસો ને છો હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો હોય છે સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી છોતેર વર્ષ બરાબર હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે છોતેર વર્ષ છે પ્રશ્ન નંબર ચાર ગૃહણીય ગુનો એટલે કેગ્નિઝેબલ ગુનો એટલે ઓપ્શન નંબર એક જે ગુનામાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકે તે ઓપ્શન નંબર બી જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે ઓપ્શન નંબર સી ગંભીર પ્રકારના ગુના અને ઓપ્શન નંબર ડી દીવાની પ્રકારના ગુના બરાબર ચાર ઓપ્શન અહીંયા આપવામાં આવેલા છે તો સાચો જવાબ થઈ જશે આનો ઓપ્શન નંબર એ જે ગુનામાં પોલીસ વગર વોરન્ટે ધરપકડ કરી શકે તેને નિગૃહણીય ગુનો એટલે કે કોગ્નિઝીબલ ગુનો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ ભારતીય પુરાવા કાયદા હેઠળ કોઈ કેસ કે કાર્યવાહીમાં નીચેનામાંથી કોને પુરાવા તરીકે લઈ શકાય બરાબર ભારતીય પુરાવા કાયદા હેઠળ કોઈ કેસ કે કાર્યવાહી ચાલતી હોય એમાં બરાબર કોને કોને નીચેનામાંથી પુરાવા તરીકે લઈ શકાય છે ઓપ્શન નંબર એ વિવાદ કે સુસંગત તથ્યોને ઓપ્શન નંબર બી ફક્ત સુસંગત તથ્યોને ઓપ્શન નંબર સી ફક્ત વિવાદિત તથ્યોને અને ઓપ્શન નંબર ડી ઉપરમાંથી એક પણ નહીં બરાબર તો સાચો જવાબ થઈ જશે આનો ઓપ્શન નંબર એ વિવાદ અને સુસંગત તથ્યોને કેસ કે કાર્યવાહીમાં પુરાવા તરીકે લઈ શકાય છે વિવાદ અને સુસંગત તથ્યોને પ્રશ્ન નંબર છ સરકારી નોકરને સમન્સની બજવણી કઈ રીતે કરી શકાય સરકારી નોકરને સમન્સની બજવણી કઈ રીતે કરી શકાય ઓપ્શન નંબર એ રૂબરૂમાં સહી મેળવીને ઓપ્શન નંબર બી રજીસ્ટર ટપાલ મારફતે ઓપ્શન નંબર સી ઉપરી અધિકારી માર્ગત મારફતે અને ઓપ્શન નંબર ડી ઉપરના બધા બરાબર સરકારી નોકર જે હોય છે એને સમન્સની બજવણી કઈ રીતે કરી શકાય તો રૂબરૂમાં સહી મેળવીને પણ કરી શકાય છે રજિસ્ટર ટપાલ મારફતે પણ કરી શકાય છે અને ઉપરી અધિકારી મારફતે પણ કરી શકાય છે મતલબ કે ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે બરાબર ઉપરના બધા સરકારી નોકરને સમસની બજવણી કઈ રીતે કરી શકાય તો ઉપરના બધા આ ત્રણ જે આપવામાં આવેલા છે એ આનો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર સાત ડેમોગ્રાફીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે ડેમોગ્રાફીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે ઓપ્શન નંબર એ માનવ શિક્ષણ ઓપ્શન નંબર બી માનવ આરોગ્ય ઓપ્શન નંબર સી માનવ વસ્તી અને ઓપ્શન નંબર ડી છે માનવ રહેઠાણ તો સાચો જવાબ થઈ જશે આનો ઓપ્શન નંબર સી માનવ વસ્તી બરાબર ડેમોગ્રાફીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે માનવ વસ્તીનો ઉપયોગ કરવામાં આવે છે વિકલ્પ નંબર સી આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર આઠ સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે બરાબર સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે ઓપ્શન નંબર એ રાષ્ટ્રપતિ ઓપ્શન નંબર બી સુપ્રીમ કોર્ટ ઓપ્શન નંબર સી ગૃહ મંત્રાલય અને ઓપ્શન નંબર ડી છે હાઈકોર્ટ બરાબર તો સેશન્સ કોર્ટે બરાબર સેશન્સ જજે ફરમાવેલ મોતની જે સજા હોય છે એ ઓપ્શન નંબર ડી હાઈકોર્ટને અંતિમ હોય છે ઓપ્શન નંબર ડી પ્રશ્ન નંબર આઠ ઓપ્શન નંબર ડી હાઈકોર્ટ આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર નવ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ થાય છે બરાબર પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ થાય છે ઓપ્શન નંબર એ ચોવીસ ઓપ્શન નંબર બી ચોત્રીસ ઓપ્શન નંબર સી ચુમ્માલીસ અને ઓપ્શન નંબર ડી છે ચોપન બરાબર તો આનો સાચો જવાબ થઈ હશે ઓપ્શન નંબર એ ચોવીસ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ચોવીસ મુજબ થાય છે ઓપ્શન નંબર એ પ્રશ્ન નંબર દસ પુરુષના જનીન તત્વનું બંધારણ કયું છે બરાબર પુરુષના જનીન તત્વનું બંધારણ કયું છે ઓપ્શન નંબર એ એક્સ એક્સ ઓપ્શન નંબર બી વાય ઓપ્શન નંબર સી એક્સ અને ઓપ્શન નંબર ડી છે એક્સ વાય બરાબર પુરુષના જનીન તત્વનું બંધારણ કયું છે એક્સ એક્સ વાય એક્સ એક્સ વાય ચાર ઓપ્શન અહીંયા આપવામાં આવેલા છે બરાબર તો પુરુષના જનીન તત્વનું બંધારણ સાચો જવાબ છે આનો ઓપ્શન નંબર ડી એક્સ વાય બરાબર પુરુષના જનીન તત્વનું બંધારણ કયું છે એક્સ વાય છે પ્રશ્ન નંબર અગિયાર ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું જોડકું ખોટું છે બરાબર ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું જોડકું ખોટું છે તો ઓપ્શન નંબર એ ખોટા સરકારી સ્ટેમ્પ બનાવવા કલમ બસો ને પંચાવન ઓપ્શન નંબર બી સિક્કાની વ્યાખ્યા કલમ નંબર બસો ને ત્રીસ ઓપ્શન નંબર સી ખોટો સિક્કો બનાવવો કલમ નંબર બસો ને એકત્રીસ બરાબર ખોટો સિક્કો બનાવવો કલમ નંબર બસો એકત્રીસ અને ઓપ્શન નંબર ડી એવું કહે છે કે બધા સાચા છે બરાબર બધા બધા સાચા સાચા છે છે મતલબ કે ખોટું નથી તો ખોટા સરકારી સ્ટેમ્પ બનાવવા કલમ બસો પંચાવન પણ સાચું છે સિક્કાની વ્યાખ્યા કલમ બસો ત્રીસ આ પણ સાચું છે અને ખોટો સિક્કો બનાવવો બસો એકત્રીસ એ પણ સાચા છે મતલબ કે ઓપ્શન નંબર ડી જ આનો સાચો જવાબ થઈ જશે કે બધા સાચા છે બરાબર તો ત્રણ નંબર અહીંયા કલમ અને ત્રણ એના નંબર યાદ કરી લેજો કામ આવશે આગળ બરાબર પૂછવામાં આવે છે આ પ્રશ્નમાં પણ પૂછવામાં આવે છે એક એક કરીને પણ પૂછવામાં આવી શકે છે પ્રશ્ન નંબર બાર મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા સંસદના કુલ સંખ્યાના કેટલા ટકાથી વધુ ન હોવી જોઈએ બરાબર મંત્રી મંડળમાં મંત્રીઓની સંખ્યા જે હોય એ સંસદના કુલ સંખ્યાના કેટલા ટકાથી વધુ વધુ ન હોવી જોઈએ એવો ક્વેશ્ચન અહીંયા પૂછવામાં આવે છે ઓપ્શન નંબર એ વીસ ટકા ઓપ્શન નંબર બી પંદર ટકા ઓપ્શન નંબર સી એકતાલીસ ટકા અને ઓપ્શન નંબર ડી છે પચાસ ટકા બરાબર તો પ્રશ્ન નંબર બારમાં આ વાત પૂછવામાં આવી છે તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી પંદર ટકા બરાબર પંદર ટકાથી વધુ હોવી જોઈએ નહીં મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા સંસદના કુલ સંખ્યાના કેટલા ટકાથી વધુનો હોવી જોઈએ ઓપ્શન નંબર બી પંદર ટકાથી વધુ હોવી જોઈએ નહીં પ્રશ્ન નંબર ત્રણ જરૂરી ન હોય તેવા મેલ ક્યાં જાય છે બરાબર જરૂરી ન હોય તેવા મેલ ક્યાં જાય છે તો આ પણ તમે મોબાઈલ યુઝ કરો છો જીમેલ એકાઉન્ટ યુઝ કરતા જશો બધાના મોબાઈલમાં હોય જ એટલા માટે આનો જવાબ તમને આવડતો જ હોવો જોઈએ અહીંયા જરૂરી ન હોય તેવા ઇમેલની વાત કરવામાં આવી છે ઓપ્શન એ ઇનબોક્સ ઓપ્શન નંબર બી સ્પામ ઓપ્શન નંબર સી સોશિયલ અને ઓપ્શન નંબર ડી છે ટ્રેસ ફોલ્ટર બરાબર તો ઇનબોક્સમાં તો જે જરૂરી મેલ હોય આપણને કોઈ જરૂરી મેલ આવ્યો હોય તો એ આવે છે તો સાચો જવાબ શું થઈ જશે આનો ઓપ્શન નંબર બી સ્પામ જરૂરી ન હોય તેવા મેલ ક્યાં જાય છે સ્પામમાં જાય છે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે જરૂરી ન હોય તેવા મેલ ક્યાં જાય છે સ્પામમાં જાય છે અને આ જે કમ્પ્યુટરમાં રિલેટેડ જે ક્વેશ્ચન હોય તમને આમ ઇઝી જ લાગશે બરાબર જે સોશિયલ મીડિયામાં અથવા તો મોબાઈલ વધારે યુઝ કરતા હશે અથવા તો કોમ્પ્યુટર યુઝ કરતા હશે તો એમને આ બધા પ્રશ્નો સિમ્પલ જ લાગશે પ્રશ્ન નંબર ચૌદ ઈસવીસન અઢારસો સત્તરના વિપ્લવમાં કયા વ્યક્તિએ ગુજરાતમાં રહી ક્રાંતિકારી ચળવળ ચલાવી હતી બરાબર ઈસવીસન અઢારસો સત્તાવનના ના વિપ્લવમાં કયા વ્યક્તિએ ગુજરાતમાં રહી ક્રાંતિકારી ચળવળ ચલાવી હતી ઓપ્શન નંબર એ નાના સાહેબ ઓપ્શન નંબર બી બેગમ હજરત મહલ ઓપ્શન નંબર સી તાત્યા ટોપે અને ઓપ્શન નંબર ડી છે માણેકરાવ ઓપ્શન નંબર ડી શું છે માણેકરાવ તો સાચો જવાબ થઈ જશે આનો ઓપ્શન નંબર સી તાત્યા ટોપે ઈસવીસન અઢારસો સત્તાવનના વિપ્લવમાં તાત્યા ટોપે ગુજરાતમાં રહી ક્રાંતિકારી ચળવળ ચલાવી હતી ઓપ્શન નંબર સી પ્રશ્ન નંબર પંદર આજનો લાસ્ટ ક્વેશ્ચન છે ખાલી જગ્યાની ખામીના કારણે મધુપ્રમેય થાય છે બરાબર ખાલી જગ્યાની ખામીના કારણે મધુપ્રમેય થાય છે ઓપ્શન નંબર એ ઇન્સ્યુલિન ઓપ્શન નંબર બી શર્કરા ઓપ્શન નંબર સી કેલ્શિયમ અને ઓપ્શન નંબર ડી છે વિટામિન ઓપ્શન નંબર ડી છે વિટામિન તો સાચો જવાબ થઈ જશે આનો ઓપ્શન નંબર એ ઇન્સ્યુલિનની ખામીના કારણે મધુપ્રમેય થાય છે અહીંયા શબ્દ છે મધુપ્રમેય તો વ્યવહારમાં આપણે એને ઇંગ્લિશમાં કયા નામથી ઓળખીએ છીએ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો બરાબર મધુપ્રમેય બહુ બધાને ઉંમરવાળા જે હોય વ્યક્તિ એમને હવે આ બીમારી આવાજ માંડી છે તો મધુપ્રમેયનું વ્યવહારિક નામ અથવા તો ઇંગ્લિશમાં શું નામ છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને આનો સાચો જવાબ છે બરાબર મધુ પ્રમેશાના સામી સાની ખામીને કારણે થાય છે ઓપ્શન નંબર એ ઇન્સ્યુલિનની ખામીના કારણે થાય છે પંદર ક્વેશ્ચન મેં લીધા છે તમને વિડીયો કેવો લાગ્યો હોય ચોક્કસ કોમેન્ટ કરીને જણાવી દેજો તેમજ જવાબ કેટલા સાચા પડે છે એ પણ જણાવી શકો છો કંઈ સજેશન હોય તો જણાવી શકો છો બાકી મળીને આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત